આગળના પ્રવચનનો વિષય છે ગીતા પ્રવચનોની શ્રેણીમાં આપેલું પ્રથમ પ્રવચન સાંખ્ય। મારા મિત્ર શ્રી અમરભાઈ મૈપતભાઈ, મુંબઈના સજ્જનો અને સન્નારીઓ, જે સમાજ પુષ્પોને, શબ્દોને અને ક્ષણોને વેડફી મારે છે એ સમાજનું કોઈ ભવિષ્ય હોઈ શકે નહીં। આજે મને ખૂબ પ્રેમપૂર્વક મારા અત્યંત મનગમતા વિષય ઉપર મારું અજ્ઞાન વેચવાની જે તક આપી તે બદલ હું મારા મિત્ર અમરભાઈ મહિપતભાઈનો આભાર માનું છું। અને આવા સુંદર વિષય પર શબ્દશક્તિ વેડફાય નહીં અને જે શબ્દો મારા જીવનના નિભાડામાં પાક્યા હોય તે શબ્દો જ બહાર પડે એવી ખાતરી આપીને મારી બે વાતો રજૂ કરવાની ગુસ્તાખી કરું છું। બર્ટ્રાન્ડ રસેલ એક મૌલિક વાત કરે છે, થિયોલોજી અને વિજ્ઞાન, ધર્મશાસ્ત્ર અને વિજ્ઞાન વચ્ચે એક નો મેન્સ લેન્ડ છે। આ નો મેન્સ લેન્ડ પર વિજ્ઞાનનું આક્રમણ પણ થયું છે, ધર્મશાસ્ત્રનું આક્રમણ પણ થયું છે, આમ જેને ફિલોસોફી કહેવામાં આવે છે, દર્શન કહેવામાં આવે છે, એ ફિલોસોફી ઉપર સાયન્સ એન્ડ થિયોલોજી આ બંનેના આક્રમણો થતા રહ્યા છે। પરંતુ આજે 20મી સદીમાં એક એવી વેળા આવી છે કે જ્યારે કહેવાતો નો મેન્સ લેન્ડ એ એવરી મેન્સ લેન્ડ બની રહ્યો છે અને પરિણામે ધર્મના ઉચ્ચતમ તત્વો સામાન્યમાં સામાન્ય માણસ સુધી પહોંચે એવી તક દુનિયામાં પ્રથમવાર ઊભી થઈ છે। મને ઘણીવાર પ્રશ્ન ઊભો થયો છે અને એ પ્રશ્ન હું નમ્રતા ખાતર રજૂ કરતો નથી, કારણ કે નમ્રતાના અભિમાનને હું અહંકારનું સૂક્ષ્મતમ સ્વરૂપ માનું છું। પણ મને ઘણી વાર પ્રશ્ન થયો છે કે ગીતા ઉપર પ્રવચન કરવાનો મારો અધિકાર કેટલો, તો બચાવ ખાતર નહીં, બચાવ કરવો પડે એવો કોઈ ગુનો નથી આ, પરંતુ મને એવો જવાબ મળ્યો છે કે ગમે તેવા સામાન્ય માણસને, મારા જેવા સામાન્ય માણસને પણ થોડા ગાંડા ઘેલા વિચારો સીવવાનો અધિકાર છે અને મને જો ગાંડો ગયેલો વિચાર રજૂ કરવાની તક આપવામાં આવે તો હું એવું કહું કે કોઈ પણ રાષ્ટ્રની સમજશક્તિ, સરેરાશ સમજશક્તિ એ કેટલી, એમ જો મને કોઈ પૂછે તો હું જવાબ આપું કે પાપડી બીટનારી અને તુવેર ફૂલનારી સ્ત્રીઓ તુવેર ફૂલતી વખતે જે વાત કરે અને પાનની દુકાને ઊભા ઊભા પુરુષો જે વાતો કરે એ વાતોનું જે ધોરણ, તે ધોરણ રાષ્ટ્રની કક્ષા નક્કી કરનારું ધોરણ છે, હું માનું છું। પરિણામે ગીતા જેવા પુસ્તકનું તત્વજ્ઞાન પણ જો જનસામાન્ય સુધી ન પહોંચવાનું હોય તો એ ગીતા મારે મન બહુ કામની ચીજ નથી એમ માનું છું। આ મારી ભૂમિકા છે અને એ ભૂમિકાને કારણે જ હું મારી ગુસ્તાખી ચાલુ રાખી શકું છું। મારે તો એટલું જ કહેવું છે કે રોજ રોજ પોતાની જાતને સમજવામાં જે લોકો નિષ્ફળ જઈ રહ્યા છે, નપાસ થઈ રહ્યા છે, એવા નપાસ થનારાઓનો હું સેલ્ફ એપોઇન્ટેડ સ્પોક્સમેન છું અને એવો નપાસ થનારો છું। એટલે જે લોકો મોક્ષની નજીક પહોંચી ચૂક્યા છે તે લોકો કાલથી આ સભામાં ન આવે તો મને આનંદ થશે, પણ જે લોકો રોજ નિષ્ફળ જઈ રહ્યા છે પોતાની જાત સાથેની તકરારમાં મારી જેમ, એવા નપાસ થનારા વિદ્યાર્થીઓની આ સભા છે હું માનું છું। અને એ દાવે બે વાતો કરવા માગું છું અને આઈ વોન્ટ ટુ શેર માય કન્ફ્યુઝન વિથ યુ ફોર 3 લોંગ ડેઝ। મિત્રો, ભગવાન બુદ્ધના જીવનમાં
जे त्रण घटनाओ बनी ए त्रणे त्रण घटनाओ वृक्षनी संगाथे बनी छे। एमनो जन्म लुम्बिनी वनमां नेपाळमां थयो, एक वृक्षनी नीचे जन्म थयो। एमनो जन्म तो राजकुमार तरीके कपिलवस्तुना महेलमां थवो जोईतो हतो, पण एक वृक्षनी नीचे गौतमनो जन्म थाय छे। एमने संबोधि प्राप्त थई તે પણ વૃક્ષની નીચે પ્રાપ્ત થઈ, અને એમનું પરિનિર્વાણ થયું એ પરિનિર્વાણ પણ વૃક્ષની નીચે થયું। આ ત્રણ મહાન ઘટનાઓ બુદ્ધના જીવનની એ વૃક્ષની સાથે સંગાથે બની છે। મને એમ લાગે છે કે ભારતીય સંસ્કૃતિનો ઉદય વૃક્ષની સંગાથે થયો છે। આ દેશમાં વન અને તપોવન વચ્ચેનો સેતુ હંમેશા જળવાયેલો રહ્યો છે, માળી અને વનમાળી વચ્ચેનો સેતુ હંમેશા જળવાયેલો રહ્યો છે। ગિરિકંદરાઓમાં, પર્વતની ટોચ ઉપર, નદીઓના સંગમ તીર્થે, ઉપત્યકાઓમાં જ્યાં હોય ત્યાં ઋષિઓએ ઉગતા સૂર્યની સાથે હંમેશા એક બ્રહ્મ જિજ્ઞાસાનું સેવન કર્યું છે। અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, જિજ્ઞાસા નાના સ્કેલમાં પાળી નહીં, આ બ્રહ્મ શું છે, આ જીવન શું છે, આ બિઈંગ શું છે, આવા મૂળભૂત પ્રશ્નો અંગેની જિજ્ઞાસા એને બ્રહ્મ જિજ્ઞાસા કહેવામાં આવે છે। આ બ્રહ્મ શાનું બનેલું છે આખરે? મને જ્યારે આ બ્રહ્મ જિજ્ઞાસા વિશે વિચારું છું ત્યારે પંચમહાલનો આદિવાસી યાદ આવે છે। બહુ વિચિત્ર વાત છે, એક ઋષિના મોંમાંથી જે શબ્દો નીકળે તેની સાથે પંચમહાલનો આદિવાસી યાદ આવે, એ બહુ વિચિત્ર ઘટના છે। પણ હમણાં એક ઘટના બની, હું જૂનાગઢ ગયો હતો અને નરસિંહ મહેતા ના નિવાસસ્થાને પણ જઈ આવ્યો, એમની ઉપર બોલી આવ્યો, અને ઘરે આવ્યો તો ત્રણ ચાર પાંચ દિવસ સુધી એક નરસિંહ મહેતાનું ઓબ્સેશન લઈને આવ્યો, બીજો કોઈ વિચાર જ ના આવે। એવામાં એક દિવસ રાતે બેઠો તો 10 વાગે મારા ઘરના ઝરૂખામાં, તો દૂરથી એક સુંદર ભજનના સૂર સંભળાયા, કરતાલ, મંજીરા અને એકતારો અને મજાના શબ્દો। મારા પગ આપોઆપ એ અવાજની દિશામાં ગયા અને એક ખોલી જેવી 5x5 10x7 ખોલીમાં પંચમહાલના મામાઓ આદિવાસીઓ ભજનમાં ડૂબેલા હતા। હું ગયો એટલે બેસાડ્યો અને મેં સાંભળ્યું, પછી તો મેં એમને પ્રેમપૂર્વક મારે ઘરે ભજન કરવા બોલાવ્યા અને 2 કલાક સુધી એમણે ભજનો ગાયા। એમાંનું એક ભજનની પંક્તિ હું તમને જો જણાવું તો તમે માનશો કે બ્રહ્મ જિજ્ઞાસાનો જ એક પ્રકાર છે। એક બાજુ અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા છે અને બીજી બાજુ પંચમહાલના આદિવાસીઓ ભજનમાં ગાય છે કે, અને એ લોકોનો ઉચ્ચાર 6ની જગ્યાએ 100 હોય છે, માફ કરજો, રણછોડ રાય તારો મલક મારે જોવો છે, આ રણછોડ રાય તારો મલક મારે જોવો છે, આખું જે ભજન છે એ ભજનમાં બ્રહ્મ જિજ્ઞાસાથી બીજું કંઈ નથી। એનો અર્થ એમ થયો કે સામાન્યમાં સામાન્ય માણસને પણ વિસ્મયપૂર્વક આ સૃષ્ટિને અવલોકવાનો અધિકાર છે, અને આદિવાસી પણ એ અધિકારથી વંચિત નથી। નહીં તો આ જે ભજન છે, તારો મલક મારે જોવો છે, મલક એ બ્રહ્મ છે, એ તારો મલક મને સમજાતો નથી, દરરોજ સૂર્ય ઉગે છે, દરરોજ સૂર્ય આત્મે છે, કુંવર ચંદ્ર દેખાય છે, તારાઓ દેખાય છે, આ વિસ્મય, વિસ્મિતોહમ ની લાગણી, આ ઋષિ અને આદિવાસીને જોડતી જે લીટી, જે પંક્તિ, અને આપણી જે ઋષિ સંસ્કૃતિ અને કૃષિ સંસ્કૃતિને જોડનારી જે પંક્તિ, મને એમ લાગે છે કે આ દેશમાં માણસે બહુ ઊંડી ખેડ કરી છે અને પૂછ્યો છે પોતાની જાતને હંમેશા સવાલ કે આખરે આ અસ્તિત્વ શાનું બનેલું છે। ગ્રીક પરંપરામાં એને ઓન્ટોલોજી કહેવામાં આવે છે, અસ્તિત્વ મીમાંસા કહેવામાં આવે છે। મને એવું લાગે છે કે ગીતામાં એક મોટું સમન્વય તીર્થ ઊભું થયું છે। હેરિટેજ ઇન્ડિયાના ઉપક્રમે થોડા વખત પર મેં અહીંયા જ સમન્વય તીર્થની વાત કરેલી એક દિવસ। જ્ઞાન, ભક્તિ અને કર્મનો ત્રિવેણી સંગમ ગીતામાં જેટલી સુંદર રીતે વ્યક્ત થયો છે એટલી સુંદર રીતે તે પહેલાંના કોઈ ધર્મપુસ્તકમાં વ્યક્ત થયો નથી, વેદ ઉપનિષદમાં પણ નહીં। તો મારો ઉપક્રમ એવો છે કે આજે સાંખ્યની, જ્ઞાનની વાત કરવી, કાલે કર્મની વાત કરવી અને પરમ દિવસે ભક્તિની વાત કરીને છૂટા પડવું। તો આજે મારો જે વિષય છે એ ગીતાનો સાંખ્ય યોગ છે। મને મરણ થાય છે એક અદ્ભુત વ્યક્તિત્વનું, અને એ વ્યક્તિત્વ છે ભાસ્કરાચાર્ય। આપણી કલ્પનામાં ન આવે એવી એક
અદ્ભુત મૌલિક વાત ભાસ્કરાચાર્યને મોડે સાંભળવા મળી છે, ભાસ્કરાચાર્ય તરફથી આપણને મળી છે. એમણે ગણિતાચાર્ય તરીકે એક ઇક્વેશનની વાત કરી. એ ઇક્વેશન તે 1 / 0 ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી, 1/0 બરાબર અનંત. આ સમીકરણ તો બહુ જાણીતું છે, ગણિતનો એક એક વિદ્યાર્થી જાણે છે. અને આ સમીકરણમાં કોઈ અભિભૂત થઈ જવાય એવું કે ખોવાઈ જવાય એવું કોઈ તત્વ આપણને જાણતું નથી. 1/0 = અનંત. ભાસ્કરાચાર્ય કહે છે કે આ જે સમીકરણ છે એ સમીકરણ એ ઈશ્વરની પ્રતિમા છે, બ્રહ્મની પ્રતિમા છે. એક ગાણિતિક સમીકરણને બ્રહ્મની પ્રતિમા તરીકે ઓળખાવવું એ ભાસ્કરાચાર્ય જેવો જ કોઈક, હું તો માનું છું કે બ્રહ્મ વિદ્યાનો જાણકાર કહી શકે. આપણા વિદ્યાર્થીઓને આપણે કેટલી વખત આ શીખવીએ છીએ, પણ તેમાંથી એમાં એ સમીકરણની ઈશ્વરની પ્રતિમા કેવું એને બ્રહ્મની પ્રતિમા કેવું એ સમજ પડતી નથી. પછી મેં આની પર બહુ વિચાર કર્યો અને એક વિદ્યાર્થી તરીકે મથ્યો હું, તો મને એમાંથી જે થોડુંક સમજાણું તે હું તમારી સમક્ષ વહેંચવા માંગુ છું. સંખ્યાની વાત આવે ત્યારે આ બ્રહ્મના 3 સ્વરૂપો ભાસ્કરાચાર્યના ઇક્વેશનમાં રજૂ થાય છે. શૂન્યની શોધે હિન્દુસ્તાનનું જગતને મળેલું સૌથી મોટું પ્રદાન છે. શૂન્યની શોધ ન હોત તો ગણિતની દશા આજે અત્યંત ગરીબ હોત, અને ગણિતની ગરીબી જો હોય તો દુનિયા કોઈ દિવસ આગળ વધી શકે નહીં. 1966માં બર્ટ્રન્ડ રસેલને મળવાનો સુયોગ પ્રાપ્ત થયેલો ત્યારે એક કલાકની લાંબી વાતચીત પછી જ્યારે મેં એમની રજા માગી ત્યારે એ બારણા સુધી વળાવવા આવ્યા અને મને છેલ્લે જતા જતા એક વાત કહી. એમણે એમ કહ્યું કે ઇન ધી ડેવલપમેન્ટ ઓફ થોટ પ્રોસેસ ઇન્ડિયાઝ કોન્ટ્રીબ્યુશન ઇઝ નથિંગ. અને હું તો આંચકો ખાઈને બેઓળ વળી ગયો. વિચારના વિકાસની પ્રક્રિયામાં ભારતનું પ્રદાન કંઈ જ નથી એમણે કહ્યું. અને મને થયું કે છેલ્લે જતી વખતે આટલું ખરાબ વાક્ય આ ફિલોસોફર જગતનું મને આપે છે. અને પછી એક વાક્ય તરત જ એમણે ઉમેર્યું, એન્ડ ધેટ ઇઝ ધી બિગેસ્ટ કોન્ટ્રીબ્યુશન. હિન્દુસ્તાનનું પ્રદાન વિચારની વિકાસની પ્રક્રિયામાં શૂન્ય છે, અને શૂન્ય એ જ મોટામાં મોટું પ્રદાન છે. તો 1/0 = અનંત એમાં બ્રહ્મના 3 લક્ષણો બહુ સુપેરે વ્યક્ત થાય છે, અને તેથી ભાસ્કરાચાર્યની વાતમાં કંઈક દમ છે એમ લાગે છે. એક સામાન્ય માણસ તરીકે જે સમજ પડી તે વ્યક્ત કરું છું. એમાં પહેલું તો એકડો આવે છે. આ એક એ એકતાનું, અદ્વૈતનું, પૂર્ણતાનું પ્રતીક છે. માણસને હંમેશા સેકન્ડ હેન્ડ ચીજો ગમે છે, એટલે એ પ્રેમને ઓછું મહત્વ આપે છે, લગ્નને વધારે મહત્વ આપે છે, એ શિક્ષણને ઓછું મહત્વ આપે છે, નિશાળને વધારે મહત્વ આપે છે, એ ધર્મતત્વને ઓછું મહત્વ આપે છે, મંદિરને વધારે મહત્વ આપે છે. આ સેકન્ડ હેન્ડ બાબતો માટેની આપણી જે લાગણી છે એ લાગણીના કારણે આપણને એક કેરીમાં ખોવાઈ જવાનું ગમતું નથી. એક ગુલાબનું ફૂલ આપણને અભિભૂત કરતું નથી, વિચારમાં નાખી દેતું નથી. આપણે એક ગુલાબના ફૂલને જોઈને ખોવાઈ જઈએ એવું બનતું નથી. આપણે એવી એકતા અનુભવી શકતા નથી જેવી પેલો જાપાનીઝ કવિ બાશો અનુભવતો હતો, જેણે એમ કહ્યું કે તમે જો દેવદારના વૃક્ષને પામવા મથતા હો તો દેવદાર બની જાઓ. આ જે એકતા છે, એક રશિયન કવિએ કહ્યું કે તમે જો નદીને પામવા માંગતા હો તો નદીમાં પડવું એ નદીને પામવાનો પ્રકાર છે. આ જે એકતા છે, એક ગુલાબ સવારના પરમાં સૂર્યના કિરણોની સંગાથે ખીલે છે ત્યારે શું બને છે એને અંગે આપણે કોઈ ચિંતન જ કર્યું નથી. આ ગુલાબ શુષ્ક દેખાતી, ધૂસર દેખાતી ધરતીના રંગમાંથી કોઈક એવી રંગસૃષ્ટિ નિપજાવે છે કે જે ધરતીમાં દેખાતી નથી. ગુલાબની ગુલાબી પાંખડીનો જે ગુલાબી રંગ છે એ ધરતીમાં ક્યાંય દેખાતો નથી. ધરતીની ધૂસરતામાં કોઈ રંગ નથી. ધૂસરતા એ રંગ હશે શકે એ જુદી વાત છે. ગુલાબની પાંખડીઓનું જે રૂપનું સૌંદર્ય છે, આકારનું સૌંદર્ય છે, એવો આકાર ક્યાંય પૃથ્વીના અંદર પેટાળમાં પડેલો દેખાતો નથી. અંતથી આગળ જઈએ તો ગુલાબની જે સુગંધ છે એ સુગંધ પૃથ્વીને ખોદી ખોદીને થાકે તો એ ગુલાબની સુગંધ આપણને ક્યાંય પ્રાપ્ત થતી નથી. તો પૃથ્વીના કણમાં, પૃથ્વીના પેટાળમાં, ભીની ભીની માટીમાં કેટલાય સૂક્ષ્મ પરિબળો પડેલા છે
એ પરિબળોમાંથી ગુલાબે પોતાના આકારના પરિબળો ખેંચ્યા, પોતાના રૂપના પરિબળો ખેંચ્યા, પોતાના સુગંધ પોતાની સુગંધના પરિબળો ખેંચ્યા. અને એ બધું જવા દઈએ તો પોતાનું પોતાપણું ધરતીમાંથી ખેંચ્યું, ધરતીના રોમ રોમમાંથી કંઈક ગુલાબપણું વિકસાવ્યું, અને તેના કરતાં પણ નિશ્ચેતન જણાતી ધરતીમાંથી કોઈ ગુલાબ નામની ચેતના પ્રગટી અને એક ખીલેલો ગુલાબ આપણને સવારના પરમાં ઉગતા સૂર્યની સાથે જોવા મળ્યું. આ ગુલાબને જોવાનો રોમાંચ આપણે ચૂકી જઈએ છીએ, કારણ કે આપણે એક એકને ચૂકી જઈએ છીએ. આ એક બહુ જ મોટી મહત્વની બાબત છે. આપણને 15 કેરીમાં રસ છે. આ કેરી એક હોય હાથમાં, એ કેરી એક હોય, એ પૂર્ણ કેરી, સમગ્રપણે પૂર્ણ એવી કેરી આપણા હાથમાં છે. એના મહત્વની જગ્યાએ આપણે કહીએ છીએ કે કુલ બીજી બે કેરી લાવો. આ બીજી બે કેરી એ સેકન્ડ હેન્ડ બાબત છે. એક કેરીનું હોવું એ અત્યંત પૂર્ણ બાબત છે. અને પછી એવી એક કેરી, આવી બીજી પણ પાછી એક કેરી, ત્રીજી પણ એક કેરી, એનું મહત્વ છે. 15 કેરી એમાં કોઈ બહુ વાત બેસતી નથી. 15 કેરીને તમે એક કેરી એમ કહી શકો ને પરિપૂર્ણ કેરી એમ કહી શકો. આ પૂર્ણતા છે. આ એકતાની અંદર જે પૂર્ણતાનો વાસ છે, ગુલાબની અંદરનું ગુલાબપણું, આ પૂર્ણમધ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતેનો જે મંત્ર છે ઉપનિષદનો, એ મંત્ર એક દ્વારા રજૂ થાય છે. અને મારું જો ચાલે ગુજરાતી ભાષામાં તો એકડોની જગ્યાએ હું પૂર્ણડો એવો શબ્દ વાપરું, કારણ કે એક કેરીનું હોવું એ એટલી તો મહાન ઘટના છે કે પછી એવી કેરી 15 હોય એ ઘટનાનું કોઈ બીજું મહત્વ નથી. એક કેરીનું હોવું જ પૂરતું છે મારા ખોવાઈ જવા માટે. આ સમીકરણનો એકડો પૂરો થયો. એકતા, અદ્વૈત, આ બ્રહ્મમાં રહેલી એકતા, જે એકતા અનેક રીતે વ્યક્ત થાય છે. રૂપર્ટ શેલ્ડ્રેક નામનો બાયોસાયન્ટિસ્ટ હિન્દુસ્તાન આવે છે, કેમ્બ્રિજનો મોટામાં મોટો બાયોલોજિસ્ટ હિન્દુસ્તાન આવે છે, અને એક પુસ્તક લખે છે, ન્યૂ સાયન્સ ઓફ લાઈફ. તક મળે તો વાંચવા જેવું પુસ્તક છે. રૂપર્ટ શેલ્ડ્રેક એ કેરળના એક ખ્રિસ્તી મઠમાં બેસીને આ પુસ્તક લખે છે. એ પુસ્તકમાં એક શબ્દ વાપરે છે, એક નવી સંકલ્પના આવે છે, મોર્ફોજેનિક ફિલ્ડ, મોર્ફોજેનિક રેઝોનન્સ. આ મોર્ફોજેનિક રેઝોનન્સ એટલે જીવશાસ્ત્રીય કક્ષાએ પૃથ્વીના સઘળા જીવો વચ્ચે રહેલી પાયાની એકતા અંગેનું પુસ્તક. એને પૂર્ણમધ પૂર્ણમિદમનો મંત્ર આવડતો નથી, માત્ર સાયન્સની દ્રષ્ટિએ વિચારે છે. અને એમાં એક દાખલો આપે છે, એ દાખલો અદ્ભુત છે મારી દ્રષ્ટિએ. ન્યુયોર્કની લેબોરેટરીમાં અમુક જાતિના અમુક યોનિના અમુક જ વર્ણના ઉંદરો પર પ્રયોગો થાય, અને લંડનની લેબોરેટરીમાં પ્રયોગો થાય. એમાં લંડનની લેબોરેટરીના ઉંદરોને જે નવી નવી બાબતો શીખવવામાં આવે, એ નવી નવી બાબતો શીખવવામાં આવે, પરિણામે ન્યુયોર્કના ઉંદરોને એ બાબત શીખવવામાં લાગતો સમય ઘટે. કશુંક એવું બન્યું કે ન્યુયોર્કના અને લંડનના ઉંદરો વચ્ચેનું જે પ્રત્યાયન થયું, એ પ્રત્યાયન અત્યંત સૂક્ષ્મ કક્ષાનું થયું, કે લંડનના ઉંદરોને જે ટ્રેનિંગ પ્રાપ્ત થઈ, એ ટ્રેનિંગને કારણે ન્યુયોર્કના ઉંદરોને જેટલી વાર લાગી હોય તેના કરતાં ઓછી વાર લાગે. એ બે વચ્ચે કોઈ સંબંધ ન હોવા છતાં કોઈ સૂક્ષ્મ અસ્તિત્વ એવું છે કે જેની એકતાને કારણે ન્યુયોર્કના ઉંદરોને લંડનના પોતાની જ્ઞાતિના ઉંદરોને જે ટ્રેનિંગ મળી, એ ટ્રેનિંગનો ફાયદો મળ્યો. આ વાત રૂબર્ટ શેલ્ડ્રેક પોતાના પ્રયોગોને અંતે રજૂ કરે છે, અને આવા અનેક પ્રયોગોના હવાલો આપીને કહે છે કે આ પાયાની એકતા, જેને માટે મોર્ફિક રેઝોનન્સ કહે છે અથવા મોર્ફોજેનેટિક ફિલ્ડ કહે છે, આવી પાયાની એકતા આપણને કાર્લ યુંગના કલેક્ટિવ અનકોન્શિયસમાં પણ જોવા મળે છે. તો આ પાયાની એકતા અને તેમાં પણ જે પૂર્ણતાનું દર્શન થાય છે, વડના ટેટામાં એક વડ હાજર છે અને એક વડ ઉપર અનેક વડના ટેટા, આ જે દર્શન છે શ્વેતકેતુનું દર્શન છે, એ વડના ટેટામાં વડ જોવા માટે શ્વેતકેતુની આંખ જોઈએ, જે આંખ આપણી પાસે કદાચ નથી. આપણી આંખ એટલી બધી જગ્યાએ વપરાય છે, ઇટ ઇઝ સો મચ ઓવરયુઝડ, કે આપણે શ્વેતકેતુની આંખ, શ્વેતકેતુની કુમારી આંખ ગુમાવી બેઠા છે. પરિણામે એકતા જોવાનું ચૂકી જઈએ છીએ. તેથી પેલો જાપાનીઝ કવિ બાસો કહી શકે, ક્યાંક પાછલી ઉંમરે જ્યારે બિલકુલ એકાંત સેવન શરૂ કર્યું ત્યારે એણે એમ કહ્યું કે મારા ઘરના બારણા હું ઉગતા સૂર્યના કિરણો સિવાય બીજા કોઈને માટે પણ ખોલવા તૈયાર નથી. આ સાધના,
तो आ एकतानु दर्शन ए भारतीय संस्कृतिनु एक परम दर्शन हतु जे इक्वेशनना एक द्वारा व्यक्त थयु त्यार पछी शून्यनो वारो आवे छे। आ शून्यतानी उपर हिंदुस्तानमां ज કોઈકે વધારે વધારે ચિંતન જો કર્યું હોય તો મને નાગાર્જુનનું નામ સૂજશે। નાગાર્જુને નથિંગનેસ ઉપર જે કામ કર્યું, બૌદ્ધ પંડિત નાગાર્જુન, એને શૂન્યતા ઉપર બહુ મોટું કામ કર્યું। આ શૂન્યતા માટે માત્ર ભારતની સંસ્કૃતિમાં જ એક શબ્દ છે। એક બાજુ શૂન્ય ઝીરો માટે પણ વપરાય છે, શૂન્ય એટલે શૂન્યતા, ઝીરોનેસ, મેથેમેટિકલી સ્પીકિંગ ઝીરોનેસ। અને એ શૂન્યનો संबंध अवकाश साथे पण छे। शून्यावकाश एवो कोई समास बीजी कोई भाषा में जोवा मळतो नथी। अवकाश ने पण शून्यता कहेवामां आवे छे, अनंत शून्यता, शून्यता शून्यता, आकाश शून्य छे, अवकाश शून्यता थी भरेलू छे। कोई स्नेहरश्मि कही सके कि पतंगियो त्यां थयुं अलोप अने शून्य गयुं रंगाय। आ पतंगियो अलोप थयुं ने शून्य रंगाई गयुं, आ शून्य भरेलू भरेलू शून्य छे। आ शून्य खाली पण नथी, आ हॉल तद्दन खाली होय અને કોઈ માણસ અંદર દાખલ થાય તો એમ ન કહી શકે કે આ હોલની અંદર સંપૂર્ણપણે મૌન છે। તમે એમ કહી શકો સંપૂર્ણ સન્નાટો છે, તમે એમ કહી શકો કે આ હોલમાં બિલકુલ નિસ્તબ્ધતા છે, અવાજ નથી, નિરવતા છે। તમે એમ ન કહી શકો કે આ હોલમાં મૌન છે, હોલમાં એક માણસ પણ બેઠો હોય અને હોલ શાંત હોય તો કહી શકાય આ હોલમાં મૌન છે। માણસ વગર મૌન ટકી શકતું નથી। તો આ શૂન્યતા, આ શૂન્યતાનો પ્રદેશ કેવડો મોટો, સંખ્ય આ શૂન્યતાને મહત્વ આપે છે। આ અહમ શૂન્યતાની સાથે શૂન્યતાને જોડવી એ સંખ્યાનું કામ છે। અને સંખ્યાની વ્યાખ્યા બે વિભૂતિઓએ આપી છે, એક તો વિજ્ઞાન ભિક્ષુ। વિજ્ઞાન ભિક્ષુ કહે છે સમ્યક વિવેકેન આત્મકથનમ ઇતિ સંખ્યમ, સમ્યક વિવેકપૂર્વક આત્મા અંગેનું કથન એ સંખ્ય છે। બીજી બાજુ સંખ્યાની વ્યાખ્યા શંકરાચાર્ય પણ આપે છે, આદિ શંકરાચાર્ય પણ આપે છે। શુદ્ધાત્મ તત્વ વિજ્ઞાનમ સંખ્યમ ઇતિ અભિધીયતે, શુદ્ધ આત્મતત્વનું વિજ્ઞાન એને સંખ્ય કહેવામાં આવે છે। આ હિન્દુસ્તાનનું જ્ઞાન છે, આ ગીતાનો સંખ્યયોગ છે। આ સંખ્યનો સંબંધ આત્મા સાથે છે, આત્માનો સંબંધ શૂન્યતા સાથે છે। ઉપનિષદોએ શૂન્યતાને માટે બહુ મંત્રો લખ્યા છે, નાગાર્જુને શૂન્યતા પર ચિંતન કર્યું છે। એકતા શૂન્યતા અને બીજી બાજુ અનંતતા, આ અનંતતાની તો શું વાત કરવી। આપણે ક્યારેક ક્યારેક બહુ સંકુચિત વિચારસરણીવાળા માણસો છીએ, એટલે પૃથ્વીના સંદર્ભ સિવાય વિચારી શકતા જ નથી। અને આપણો પૃથ્વી સાથેનું ઓબ્સેશન એટલું મોટું છે કે આપણે પૂર્વને પૂર્વ દિશા કહીએ છીએ એ મૂર્ખાઈ છે એવું સમજતા નથી આપણે। એમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે એના જેવું કોઈ મૂર્ખ વિધાન બીજું જગતમાં નહીં હોઈ શકે, હું કહેવા માંગુ છું। જો મને રેફરન્સ ટુ કોન્ટેસ્ટ વગર બહાર કોટ કરવામાં આવે તો મને પણ મૂર્ખ ગણવામાં આવશે। હું તમને ખાતરીપૂર્વક કહેવા માંગુ છું કે આ પૃથ્વીનો સંદર્ભ જો ચૂકી જઈએ અને ભૂલી જઈએ અને ભૂલવા માટે શક્તિમાન બનીએ તો પૂર્વ દિશા જેવું કંઈ છે જ નહીં, કારણ કે જેને પૂર્વ દિશા કહીએ છીએ પ્રતિક્ષણ બદલાનારી દિશા છે, જેને પશ્ચિમ કહીએ છીએ પ્રતિક્ષણ બદલાનારી દિશા છે, જેને સૂર્યોદય કહીએ છીએ એ 24 કલાક ચાલનારી ઘટના છે। આપણે અત્યારે સૂર્યોદય જોતા હોઈએ કે સૂર્યાસ્ત જોતા હોઈએ તો 2 કલાક પછી પણ ક્યાંક સૂર્યાસ્ત છે જ અને ક્યાંક સૂર્યોદય છે। સૂર્યોદય એ સતત પ્રતિપળ ચાલનારી ઘટના છે, સૂર્યાસ્ત એ પ્રતિપળ ચાલનારી ઘટના છે। આપણે પૃથ્વીના સંદર્ભમાં અને આપણા ગામના સંદર્ભમાં, પૃથ્વીના અને ગ્રામના સંદર્ભમાં કહીએ છીએ કે સૂર્યાસ્ત થયો અને સૂર્યોદય થયો અને આ પૂર્વ દિશા છે। આ તો કેવી વાત થઈ કે હું જો રાજધાની એક્સપ્રેસમાં એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં ગાર્ડના ડબ્બા તરફથી એન્જિન તરફ જતો હોઉં અને મારા હાથ ઉપર એક કીડી મારા પહોંચા તરફથી કોણી તરફ અને કોણી તરફથી ખભા તરફ ચાલી રહી હોય અને ચાલતી વખતે હું હાથને સતત અલાવતો જતો હું 360 ડિગ્રીના ખૂણે, એવી અલાવતી વખતે કોણીનો સંદર્ભ પકડીને કીડી જો ઉચ્ચારે કે મારી જે દિશા છે તે કોણી દિશા છે, હું તો કોણીની દિશામાં ચાલું છું ને એને પૂર્વ દિશા ગણું છું, કારણ કે કોણી સિવાયનું બિયોન્ડ કોણી એ કીડી માટે અશક્ય બાબત છે, એનાથી આગળ જોઈ શકતી નથી। હવે કીડી જો પૂર્વ દિશાની વાત કરો તો વિચાર તો કરો કે કીડી મારા કાંડા તરફથી કોણી તરફ ને કોણી તરફથી ખભા તરફ જઈ રહી છે, આ એક દિશા, એ હાથ સતત ફરે છે માટે કઈ દિશા એ જુદું, એ હાથનો ધારણ કરનારો એક ગુણવંત શાહ નામનો માણસ તે વળી ચાલે છે, એ ચાલનારો માણસ પૃથ્વી પર નથી ચાલતો પણ ગાડીમાં ચાલે છે અને ગાડીની વિરુદ્ધ દિશામાં કે એની તરફેણમાં ચાલે છે, એ ગાડી પાછી સ્થિર નથી એ પૃથ્વી પર ચાલે છે, પૃથ્વી સ્થિર નથી કે એ 24 કલાક પોતાની ધરી પર ફરે છે,
એ ધરી અને પૃથ્વી બંને સ્થિર નથી, કારણ કે સૂર્યની આસપાસ પણ પ્રતિક પળ ફરતી હોય છે. એ સૂર્ય પણ સ્થિર નથી, કારણ કે એક નિહારિકાની આસપાસ ફરતો હોય છે. કીડી શું જોઈને બોલતી હશે કે હું કોની દિશામાં ફરું છું? આ કીડીની મૂર્ખાઈ એ જ આપણી મૂર્ખાઈ છે એમ હું કહેવા માંગુ છું. આ મૂર્ખાઈ એ અનંતની મૂર્ખાઈ છે, માટે ક્ષમ્ય છે. મૂર્ખાઈનો પણ અંત નથી, માટે ક્ષમ્ય છે. તેથી જ મેં એવું કહેવાની ગુસ્તાખી કરી છે કે હું મારું અજ્ઞાન વેચવા માટે આવ્યો છું. આવી અનંતતા, આવી શૂન્યતા, આવી એકતા, આ એકતાનું જે વિજ્ઞાન છે, સાંખ્યનું વિજ્ઞાન છે, અને આ જગત અનિત્યતાઓથી ભરેલું હોય ત્યારે નિત્યની એક શોધ, એ માણસની બ્રહ્મજિજ્ઞાસાનો ભાગ છે. બધી અનિત્યતાઓ વચ્ચે નિત્યતાનું એક કેન્દ્ર, બધી ગતિઓ વચ્ચે અગતિનું એક કેન્દ્ર, ઘોંઘાટના મોજા ઉછળતા હોય ત્યારે શાંતિનું એક ટાપુ, અને તાણની રેતી તપાવતી હોય ત્યારે સ્થિરતાનો, સ્વસ્થતાનો, તટસ્થતાનો, કુટસ્થતાનો, સ્થિતપ્રજ્ઞતાનો, સ્થિતપ્રજ્ઞતાનું એક રણદ્વીપ. આ અનિત્ય વચ્ચે નિત્યતાનું એક કેન્દ્ર શોધવાનો પ્રયત્ન, ગતિઓ વચ્ચે અગતિનું એક કેન્દ્ર શોધવાનો પ્રયત્ન, તાણની વચ્ચે સ્વસ્થતાનું કેન્દ્ર શોધવાનો પ્રયત્ન, અને ઘોંઘાટની વચ્ચે શાંતિનું કેન્દ્ર શોધવાનો પ્રયત્ન, એ સાંખ્યનો પ્રયત્ન છે. અને એ વ્યવહારુ પ્રયત્ન પર આપણે આવવું પડશે. આ પ્રયત્નને વ્યવહારુ ભૂમિકા સાંપડી શકે ખરી? તો એ વ્યવહારુ ભૂમિકા શોધવાનો મારો પ્રયત્ન કંઈક આવો છે. નાનપણથી હું મનમાં વિચારતો આવ્યો છું, નાનપણથી. અને જ્યારે હું લુચ્ચો નહોતો બની ગયો ત્યારની વાત કરું છું. જ્યારે માણસ એમ કહે છે ને, હિન્દીમાં કહે છે હોશ સંભાલા, ત્યારે ખરેખર તો હોશ ગુમાવ્યો હોય છે આપણે. એટલે એક ફિલોસોફરે કહ્યું છે કે માણસ જન્મને દિવસે જેટલો નિર્દોષ હતો તેટલો નિર્દોષ પછી ક્યારેય હોતો નથી. તો મને નાક છે એ એવો વહેમ ઉભો કરે છે મારા મનમાં કે ક્યાંક વાયુ દેવતા હોવો જોઈએ. આ બાળપણની કુંવારી જિજ્ઞાસાનો પ્રસાદ છે. મને નાક છે એ એ એટલું સૂચવી જાય છે કે ક્યાંક વાયુ તત્વ, વાયુ દેવતા હોવો જોઈએ, હોવા જોઈએ. મને આંખ છે એ એટલું સૂચવી જાય છે, એવો વહેમ ઉભો કરે છે કે ક્યાંક પ્રકાશનો પુંજ, ક્યાંક પ્રકાશ દેવતા, ક્યાંક સૂર્ય દેવતા હોવા જોઈએ. મને કાન છે એ એટલું તો સૂચવી જાય છે કે ક્યાંક સ્પર્શ દેવ, મને ક્યાંક શબ્દ બ્રહ્મ હોવું જોઈએ. મને ચામડી છે એ એવું સૂચવી જાય છે કે ક્યાંક સ્પર્શ દેવતા, ક્યાંક કામદેવતા હોવા જોઈએ. અને હું કામદેવતા કહું છું કારણ કે ભારતીય સંસ્કૃતિએ કામદેવ કહ્યો છે, કામ દાનવ નથી કહ્યો. જે લોકો કામ દાનવ, કામને દાનવ માનતો હોય એ લોકો મારી સાથે અસંમત થાય, તેમાં હું રાજી છું. જો મારું શરીર સ્થૂળ હોય તો આ સ્થૂળતા, આ ઢગલાપણું, આ નિશ્ચેતનપણું, આ જડતા, આ પૃથ્વી તત્વ મને એવું સૂચવી જાય છે કે ક્યાંક ચેતનાનું કેન્દ્ર હોવું જોઈએ. આવી કોઈ કુંવારી જિજ્ઞાસામાંથી આત્માની સંકલ્પના જન્મી હોવી જોઈએ. આઈ એમ નોટ ઓથેન્ટિક હિયર. આત્માની સંકલ્પના આવી કોઈ બાબતમાંથી જન્મી હોવી જોઈએ, કારણ કે જે દિવસે પહેલા આદિ માનવે કોઈ માણસને મરેલો જોયો ત્યારે એને મરેલો સ્વીકારવા તૈયાર નહોતા. કેટલા દિવસો જવા જોઈએ હશે કે કદાચ બેઠો થાય, કેટલા દિવસો પછી મૃત્યુ કન્ફર્મ થયું હશે, કલ્પના કરો જરા. અત્યારે પણ કોઈક વાર ગૂથું ખાઈ જાય છે માણસ. તો પેલામાં તો કેટલા દિવસો પછી જાગ્યો જ નહીં હોય ત્યારે જાણ્યું કે આ માણસ હવે જાગે એવી આશા છોડી દેવાની. આ મૃત્યુ દ્વારા જીવનની ઓળખ પામ્યો પહેલો માણસ, કે આ આ મરી ગયેલો માણસ, માટે હું જે છું તે જીવતો કહેવાનું ખરો. આ આત્માના અસ્તિત્વ અંગેનો વહેમ, હું વહેમ કહું છું, આજે પણ એને વહેમ ગણો તો ચાલે એમ છે, એને હકીકત ગણવાની જરૂર નથી ને. આ શૂન્ય પ્રવેશની વાત છે, સૂક્ષ્મ પ્રવેશની વાત છે. તો આ જે વહેમ છે કે ક્યાંક ચેતન તત્વ પૃથ્વીમાં હોવું જોઈએ, જે ગુલાબ દ્વારા પ્રગટ થાય છે, લીમડા દ્વારા પ્રગટ થાય છે, વૃક્ષ દ્વારા પ્રગટ થાય છે, કાંટા દ્વારા પ્રગટ થાય છે, વરસાદ દ્વારા પ્રગટ થાય છે, વાદળો દ્વારા પ્રગટ થાય છે, આ જે એક અનુભૂતિ, કશુંક એવું શરીરમાંથી ચાલ્યું જાય છે કે ત્યાર પછી આંખ જોતી નથી, કાન સાંભળતા નથી, અને બધું જંપી જાય છે, અને કોઈ સમસ્યાઓ રહેતી નથી, કોઈ તાણ રહેતી નથી. આ તાણ રહેતી નથી, મુર્દાને કોઈ સમસ્યા હોતી નથી, કબ્રસ્તાનમાં કોઈ સોશિયલ પ્રોબ્લેમ્સ હોતા નથી. આવી કોઈ અહંકાર શૂન્યતાવાળી સ્થિતિ
જેને મૃત્યુ તરીકે ઓળખવામાં આવે છે એ વસ્તુને સમજતા માણસની સદીઓ વીતી ગઈ હોવી જોઈએ અને પછી મૃત્યુ કન્ફર્મ થયું કે ના ના આવું કંઈક જોયું હોય ત્યારે માનવું કે હવે ગયો કામથી હવે પાછો નહીં આવે પોઈન્ટ ઓફ નો રિટર્ન પર પહોંચ્યા પછીની આ વાત છે તો પોઈન્ટ ઓફ રિટર્ન પર પહોંચેલો માણસ કે જ્યાંથી પાછો વળી ગયો અને જ્યાંથી પાછો નથી વળતો એ જે મિલન બિંદુ છે એ મિલન બિંદુ પર ક્યાંક આત્માની સંકલ્પના ઊભી છે આ સંકલ્પના અંગે હિન્દુસ્તાનમાં જેટલું ચિંતન થયું એટલું બીજું ચિંતન ક્યાંય થયું નથી આ આત્માને માટે ગીતાએ શબ્દો વાપર્યા નિત્ય સર્વગત સ્થાણુર અચલોયમ સનાતન એ નિત્ય છે અચલ છે સ્થિર છે સનાતન છે પુરાતન છે આવા લક્ષણોની ચર્ચા આપી આના લક્ષણો ગણાવ્યા આવું તત્વ જે પામ્યો હોય તે કેવો માણસ હોય એવી તો વાત કરવી જ પડે ને કે આ બધી વાત તો એબસ્ટ્રેક્ટ થઈ આ તો બિલકુલ ઉધાર વાતો થઈ કોઈ રોકડી વાત તો કરો ક્યાંક સમજ પડે એવું તો બોલો આ શું લગાવ્યું છે ભાઈ કે સમજ પડે એવું બોલો ને તો એમાંથી સ્થિતપ્રજ્ઞાની સંકલ્પમાં ઉભી થઈ કૃષ્ણની મહાનમાં મહાન કરુણા છે કે સાંખ્યની ચર્ચાને અંતે સ્થિતપ્રજ્ઞાના લક્ષણો આપવામાં આવ્યા છે 18 અધ્યાયની ગીતા 18 અક્ષોહિણી સેના 18 દિવસનું મહાભારતનું યુદ્ધ આ 18 અધ્યાયની ગીતાની વચ્ચે 54 થી 72ના 18 શ્લોકો જે ગાંધીજીએ આશ્રમમાં લોકપ્રિય કર્યા ગાંધીજીનું આ પ્રદાન આપણે જીવનભર યાદ કરવું પડશે ગીતાનો સમગ્ર ગીતાનો સાર આ 18 શ્લોકોમાં છે અને બહુ અદ્ભુત વાત કરી છે સ્થિતપ્રજ્ઞ શબ્દ દુનિયાના કેટલાક 10 શબ્દોની જો મહાનમાં મહાન શબ્દોની યાદી બનાવવામાં આવે અને મારું જો ચાલે તો હું સ્થિતપ્રજ્ઞ શબ્દ એ યાદીમાં મૂકું કારણ કે આટલો મહાન શબ્દ 5000 વર્ષથી આપણને મળ્યો છે બહુ મોટી વાત છે અહીંયા સાંખ્ય ક્યાંક ભૂમિ પર આવતું જણાય છે જે બિલકુલ એબસ્ટ્રેક્ટ છે અમૂર્ત છે ઇનટેન્જીબલ છે ઇનઓડિબલ છે ઇનવિઝિબલ છે એવું કંઈ તત્વ ક્યાંક સમજ પડે એવી વાત તાળો મળે એવી વાત કંઈક આવે છે આ સ્થિતપ્રજ્ઞાના લક્ષણો જ્યારે જ્યારે કોઈ અમૂર્ત વાતમાં સમજ ન પડે ત્યારે હંમેશા વિદ્વાનોએ આશ્રય લીધો છે બ્રાહ્મણત્વમાં સમજ ન પડે ત્યારે બુદ્ધ ભગવાને ધમ્મપદમાં બ્રાહ્મણ વગો નામનું પ્રકરણ છે જેમાં બ્રાહ્મણના લક્ષણો ગણાવ્યા છે વૈષ્ણવજનના તત્વમાં સમજ ન પડી ત્યારે નરસિંહ મહેતાએ વૈષ્ણવજનના લક્ષણો આપણને કહ્યા આ લક્ષણો દ્વારા તત્વને પામવાની વાત એ પણ એક પરંપરાથી ચાલતી આવેલી વાત હોય એવું મને લાગે છે તો સ્થિતપ્રજ્ઞાના લક્ષણોમાં સ્થિતપ્રજ્ઞ શબ્દ અત્યંત મહાન શબ્દ છે જેની પ્રજ્ઞા સ્થિર થઈ છે એવા માણસની વાત છે જરા વિચાર તો કરો કે સ્થિતપ્રજ્ઞ શબ્દમાં પ્રજ્ઞા શબ્દ વપરાયો છે બુદ્ધિ શબ્દ નથી વપરાયો પ્રજ્ઞા શબ્દના 3 બાબતો આવે છે ધી વત્તા ધૃતિ વત્તા સ્મૃતિ ધી એટલે બુદ્ધિ જે આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે જોઈએ તેના કરતાં વધારે પ્રમાણમાં છે વી આર ઓવર સ્માર્ટ પીપલ અને સ્માર્ટનેસનો સંબંધ ઉપર છેલ્લી બુદ્ધિ સાથે છે આ ધી એ પ્રજ્ઞા નથી ધીની સાથે ધૃતિ ભળે ધીરજ ભળે ત્યારે પ્રજ્ઞાનો ઉદય થાય છે અને ત્યારે છેલ્લું ભળે છે સ્મૃતિ ધી વત્તા ધૃતિ વત્તા સ્મૃતિ આમ 3 તત્વો ભળે ત્યારે પ્રજ્ઞા બને છે આ પ્રજ્ઞા સ્થિર થાય એને સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવે છે સ્મૃતિનો અર્થ અહીંયા મેમરી કરવાનો નથી યાદદાસ્ત કરવાનો નથી સ્મૃતિ એટલે અવેરનેસ ઓફ અવર બીઈંગ આપણા અસ્તિત્વ અંગેની આપણી જાગૃતિ આ જે તત્વ છે સ્થિતપ્રજ્ઞની અવસ્થા છે એ અવસ્થા વિશે થોડીક સાયન્ટિફિક વાતો મારે કરી લેવી છે કારણ કે હવે આપણે તળભૂમિ પર આવીએ છીએ મેં પહેલી 20-25 મિનિટ તમને સારા એવા કનડ્યા છે પરંતુ હવે થોડુંક ધરતી પર આવી જવું પડશે કારણ કે હિન્દુસ્તાનની સમસ્યાઓ ધરતીની સમસ્યાઓ છે અને જે દેશ વેદછેટી સમસ્યાઓને અવગણીને મોક્ષની જ ચર્ચા કર્યા કરે છે દેશનું કોઈ ભવિષ્ય હોઈ શકે નહીં હિન્દુસ્તાન એમાં ખલાસ થયું છે મોક્ષથી નાની વાત એને ખપતી જ નથી ને નિર્વાણથી નાનું કશું નહીં ખપે પછી એ મહામંડલેશ્વર હોય તે ગળફો ગમે તા ફંગોળે તો ચાલે રોકેટની માફક એને સ્વચ્છતા સાથે કોઈ લેવા દેવા નથી એ પવિત્રતાની વાત કરી શકે છે સ્વચ્છતાની એબસન્સમાં પણ એ પ્રેમની ગેરહાજરીમાં લગ્નની વાત કરી શકે છે એ શિક્ષણની ગેરહાજરીમાં નિશાળની વાત કરી શકે છે એ ધર્મતત્વની ગેરહાજરીમાં મંદિરની વાત કરી શકે છે અને મંદિર ચણાવી શકે છે સ્થિતપ્રજ્ઞાવસ્થા શું છે મને સાયન્સમાંથી એની થોડીક ભાળ મળે છે તમે સૌએ શબ્દ સાંભળ્યો છે સાયબરનેટિક્સ આ સાયબરનેટિક્સ શબ્દ સમજી લેવા જેવો શબ્દ છે એની વ્યાખ્યા પહેલાં કરી દઉં અને પછી થોડીક વાતો કરું મારી રીતે સાયબરનેટિક્સ છે ઔદ્યોગિક ક્રાંતિ પછી ટેકનોલોજીનો જે વિકાસ થયો વિજ્ઞાનનો જે વિકાસ થયો એ વિકાસમાં ઓટોમેશનનો સ્વયં સંચાલનનો વિકાસ થયો
ઓટોમેટિક કારખાનું ચાલે, આ ઓટોમેટિક આ જે સ્વયં સંચલન, આ જે ઓટોમેશન છે, એ ઓટોમેશનની ચરમસીમા એને સાયબરનેટિક્સ કહેવામાં આવે છે. સૂક્ષ્મતમ સ્વયં સંચાલન એને સાયબરનેટિક્સ કહેવામાં આવે છે. સાયબરનેટિક્સની ટેકનિકલ વ્યાખ્યા જો તમને આપું તો વ્યાખ્યા એવી છે, સાયન્સ ઓફ કોમ્યુનિકેશન એન્ડ કંટ્રોલ ઇન એનિમલ્સ એન્ડ મશીન્સ. આઈ રિપીટ, સાયન્સ ઓફ કોમ્યુનિકેશન એન્ડ કંટ્રોલ ઇન એનિમલ્સ એન્ડ મશીન્સ. પ્રાણીઓમાં અને યંત્રોમાં પ્રત્યાયનનું અને નિયમનનું વિજ્ઞાન એટલે સાયબરનેટિક્સ. સાયબરનેટિક્સનું ગુજરાતી મારી પાસે નથી, સાયબરનેટિક્સ આપણે સાયબરનેટિક્સ તરીકે જ ઓળખીએ. પ્રબોધ ચોક્સીએ એક જમાનામાં સ્વયંભરણ શબ્દ વાપર્યો છે, પણ બેસતો નથી, માટે ગુજરાતી શબ્દ નહીં વાપરીએ, પિસ્ટનને પિસ્ટન કહીએ. તો આ જે સાયન્સ ઓફ કોમ્યુનિકેશન એન્ડ કંટ્રોલ ઇન મશીન્સ એન્ડ એનિમલ્સ, એનો અર્થ એમ થયો કે ઓટોમેશનની પ્રેરણા વૈજ્ઞાનિકોને પ્રાણીઓ પાસેથી મળી છે. કારણ કે એક ગાય અથવા એક ડુક્કર અથવા એક માણસ અથવા એક હાથી, દીસ આર ઓલ ધી એક્ઝામ્પલ્સ ઓફ સાયબરનેટિક્સ પાર એક્સેલન્સ. આ બધા જ સાયબરનેટિક્સના ઉદાહરણો છે, અને સાયબરનેટિક્સનું શ્રેષ્ઠતમ ઉદાહરણ એ માનવ મશીન છે, માનવ યંત્ર છે. આ સાયબરનેટિક્સ, આપણે પોતે સાયબરનેટિક્સ છીએ, આપણે પોતે એક ઓટોમેટિક મશીન જે ઓટોમેશનમાં પૂરેપૂરું સૂક્ષ્મ કક્ષાએ પહોંચી ગયું છે એવું એક મશીન છે. આપણે એક મલ્ટી સેન્સોરિયમ છે, આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો વાળું, એની વચ્ચે પૂરેપૂરી આંતરક્રિયા ધરાવતું એક તંત્ર છીએ, એ વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ, અને પરિણામે આપણા શરીર પ્રત્યેનો અહોભાવ આપણે ખોઈ બેઠા છીએ. લકવો મારીએ ત્યારે શરીર પ્રત્યેનો અહોભાવ જાગે છે કે હું ચાલી શકતો તો એ કેવી મોટી વાત હતી. મોતિયો આવે ત્યારે ખબર પડે છે કે હું નિરાંતે છાપું વાંચી શકતો તો એ કેટલી મોટી વાત હતી. માથું દુખે છે ત્યારે ખ્યાલ આવે છે કે માથું દુખતું નહોતી એ અવસ્થા કેટલી પરમ સુખની અવસ્થા હતી. અને કાન બહેરા થઈ જાય ત્યારે ખ્યાલ આવે છે કે કાનના બહેરાપણું ન હોય એ અવસ્થા કેટલી સુખની અવસ્થા હતી. જીવતા હોઈએ ત્યારે ખ્યાલ નથી આવતો કે જીવતા હોવું એ કેટલો મોટો રોમાન્સ છે. રોમાન્સ ઓફ બિંગ અલાઈવ, જીવતા હોવાનો રોમાન્સ એ આપણે ગુમાવી બેઠા છીએ, કારણ કે આપણા શરીરને અહોભાવપૂર્વક જોવાનું આપણે ચૂકી ગયા છીએ. બાકી તો આ હોલમાંથી છોડીને દાદરના પગથિયા ટપોટપ ઉતરીને માણસ નીચે જાય એ મોટામાં મોટું પરાક્રમ છે, કારણ કે કેટલાય હડકાઓના સાંધાઓ પર તમે કેટલી પ્રતિક્રિયાઓ દ્વારા કેટલા કંટ્રોલ મૂકીને કેટલી કાળજી રાખી. એક રોબોને કલ્પી જુઓ, નહીં પગથિયા પટપટ ઉતરીને ચર્ચગેટના સ્ટેશન પર પહોંચ્યો, એક રોબોને કલ્પના કરી જુઓ તમે. આપણું મગજ એ કેટલું કામ કરે છે, એવા મગજની ક્ષમતાવાળું જો કોમ્પ્યુટર બનાવવું હોય તો વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે એ કોમ્પ્યુટરની સાઈઝ પૃથ્વીના ગોળાની સાઈઝ કરતાં અઢી ગણી થવા જાય છે. હવે આપણા મગજની અંદર અખરોટના બે ફારચા પડેલા છે, એનું કોઈ અહોભાવ જ આપણા મનમાં નથી કે તમે અહીંયાથી શિવાજી પાર્ક સુધી ભર ટ્રાફિકની વચ્ચેથી કાર ડ્રાઈવ કરીને જાઓ એટલે શું, એનો આપણને અંદાજ જ નથી. ઓછામાં ઓછા 500 વખત તમે એક્સિડન્ટ કરી શક્યા હો તો તમે કર્યો નથી. આ કંઈ જીવતું ઉપરાક્રમ છે. વી ડોન્ટ રિયલાઇઝ કે અહીંયાથી શિવાજી પાર્ક કારમાં ડ્રાઈવ કરીને જવું એટલે શું. વી હેવ ટેકન અવર બોડી ફોર ગ્રાન્ટેડ, વી હેવ ટેકન અવર લાઈફ ફોર ગ્રાન્ટેડ, દેટ ઇઝ ધી ટ્રેજેડી ઓફ અવર એક્ઝિસ્ટન્સ. વી હેવ ટેકન અવર એક્ઝિસ્ટન્સ ફોર ગ્રાન્ટેડ, એમાં શું. મારો એક મિત્ર રાંદેરનો, મારા ગામનો ખેડૂત છે, એક દિવસ મેં એની મશ્કરી કરી. મેં એમ કહ્યું કે રમણ, અમેરિકામાં એવું મશીન શોધાયું છે કે આપણા ગોદરેજના કબાટ જેવું હોય, ઠીક એમ, એમાં શું પણ મશીનમાં, ઠીક એ, એની ઉપર એક ભવ્ય ખોખું હોય, એ ખોખામાં ચાર પૂળી ઘાસ, સૂકા ઘાસની ચાર પૂળી ઘાસ મૂકો અને પછી મશીન ઓન કરો અને અડધો કલાક જવા દો, પછી નીચે નળ ખોલો તો એક ગ્લાસ દૂધ નીકળે. રમણ તો કેવો પ્રયોગી, અગે જવાનું મોં થઈ ગયું હિપોપોટેમસ જેવું, કે શું વાત છે, સૂકા ઘાસની પૂળી મૂકીએ, અડધો કલાક મશીન ચાલે અને નીચલો નળ ખોલીએ ત્યારે અડધો પોણો ગ્લાસ ગ્લાસ દૂધ નીકળે, શું વાત છે, ઘાસની પૂળીમાંથી દૂધ. એટલે મેં કહ્યું, પાંચ કલાક વીત્યો ત્યાં એક ભેંસ આવતી હતી સામે, ભેંસને બતાવીને મેં કહ્યું કે પેલા મશીનની જે વાત કરતો હતો ને તે આવી રહ્યું છે. મને કે એ તો ભેંસ છે, ભેંસ મીન્સ નથિંગ, યુ નો ધેટ મશીન વોઝ અ ગ્રેટ થિંગ, યુ નો. પેલું કેવો પ્રયોગી અવ્યય બની ગયેલું મોડું, પાછું કે ભેંસ છે, ભેંસ ઉપેક્ષા વૃત્તિ બુદ્ધની, ભેંસ છે ભેંસ, એમાં કંઈ નહીં. તમે વિચાર કરો કે આ ભેંસ એટલે સાયબરનેટિક્સનું મહાનમાં મહાન એક્ઝામ્પલ.
આ સાયબરનેટિક્સ નો ઇતિહાસ જાણવા જેવો છે. ઓટોમેશનની વાત જવા દઈએ. ગ્રીક ભાષામાં સાયબરનેટિક શબ્દનો એક અનોખો અર્થ થાય છે. એક વાણ પોતાની મંજિલ તરફ એક સીધી દાંડીએ ચાલ્યું જતું હોય હોકાયંત્રની મદદથી, પણ દરિયાના કરંટને કારણે, ગલ્ફ સ્ટ્રીમને કારણે, લેબ્રાડોરના પ્રવાહને કારણે કે પવનને કારણે કે બીજા કોઈ પરિબળને કે ભૂલને કારણે એ વાણ જ્યારે પોતાના મૂળ પાથ પરથી, પોતાના મૂળ માર્ગ પરથી ફંટાઈ જાય અને એ ફંટાઈ ગયેલું વાણ પોતાનો મૂળ માર્ગ પાછો પ્રાપ્ત કરે એને સાયબરનેટિક્સ કહેવામાં આવે છે. આ સાયબરનેટિક્સ પરથી અવસ્થિત પ્રજ્ઞા અવસ્થા પર આવવાની સુગમતા રહેશે, કારણ કે આપણે જ્યારે જ્યારે આપણી સ્વસ્થતા ગુમાવીને ફંટાઈ જઈએ, આપણી કુટસ્થતા ગુમાવીને ફંટાઈ જઈએ, આપણી સ્થિતપ્રજ્ઞતા ગુમાવીને તાનમાં આવી જઈએ, ગુસ્સામાં આવી જઈએ, ક્રોધમાં આવી જઈએ, દુઃખી દુઃખી થઈ જઈએ, ત્યારે આપણું સાયબરનેટિક્સ પાછું રિસ્ટોર કરવું હોય તો આપણે પોતાના માર્ગ પર પાછો આવવું પડે. આ સ્થિતપ્રજ્ઞતાને ટ્રિગોનોમેટ્રીના સાઇન કર્વ સાથે સંબંધ છે. સાઇન કર્વમાં એક લેમડા આવે છે, લેમડા. સાઇન કર્વની એક સીધી એક્સિસ હોય છે, હોરિઝોન્ટલ એક્સિસ. સાઇન કર્વનો એવો નિયમ છે કે સાઇન કર્વનો ઉપલો લેમડા, ઉપલો જે મોજું છે એ જેટલું ઊંચું એટલું જ એ મોજું નીચે જવાનું, આને સાઇન કર્વ કહેવામાં આવે છે. આ સાઇન કર્વને સ્થિતપ્રજ્ઞતા સાથે સીધી લેવા દેવા છે, કારણ કે પર્વત જેટલો ઊંચો તેટલી એની ખીણુંડી. એક સીધી સાદી વાત છે. કોઈ હજુ સુધી દુનિયામાં કોઈ એવો પર્વત નથી નિર્માણ પામ્યો કે જે ખીણ વગરનો હોય, અને કોઈ ખીણ એવું નિર્માણ નથી પામી, કોઈ ઉપત્યકા એવું નિર્માણ નથી પામી જે પર્વત વગરની હોય. પર્વતનું હોવું એટલે જ ખીણનું હોવું, સુખનું હોવું એટલે જ દુઃખનું હોવું, શુભનું હોવું એટલે જ અશુભનું હોવું, ગરમનું હોવું એટલે જ ઠંડાનું હોવું, દ્વંદ્વના પોઝિટિવ એસ્પેક્ટનું હોવું એટલે જ નેગેટિવ એસ્પેક્ટનું હોવું, આની વચ્ચે જે સમાંતર હોરિઝોન્ટલ એક્સિસ છે એ સ્વસ્થતાની, સ્થિતપ્રજ્ઞતાની ધરી છે. આ ટ્રિગોનોમેટ્રીનો પાઠ છે. આપણને આ જે સાઇન કર્વ છે એમાં લોટરી લાગે ત્યારે માણસ જેટલો ઉછળી પડે, પોતાની ધરી છોડીને જેટલો ઊંચે ગયો, લેમડા જેટલો વધારે, એટલો જ એ દિવાળો ફૂંકે ત્યારે નીચો જવાનો. ધીસ ઇઝ ધ કોમન અન્ડરસ્ટેન્ડિંગ. લોટરી વખતે એ પોતાને અસલ સ્થિતિ કરતા જેટલો ફંટાયો, એનું વહન જેટલું ફંટાયું, એનું સાયબરનેટિક્સ જેટલું ડિસ્ટર્બ થયું, તેટલું જ એ દુઃખના સમાચાર વખતે ડિસ્ટર્બ થવાનું. એનો અર્થ એમ થયો કે જીવનમાં જે તરંગ લીલા ચાલે છે, જે તરંગ રાશિ ચાલે છે, એ તરંગ રાશિનો લેમડા ઘટાડવાનો આપણો પ્રયત્ન એ ગીતાની સ્થિતપ્રજ્ઞા અવસ્થા છે. ધીસ ઇઝ રિડ્યુસિંગ લેમડા. આ સ્થિતપ્રજ્ઞા અવસ્થાને જરા વધારે સારી રીતે સમજી લેવાની જરૂર છે, અને એ માટે હું તમને મનોવિજ્ઞાનની દુનિયામાં લઈ જાઉં છું. એ મારી દુનિયા છે, મારો વિષય છે. મનોવિજ્ઞાનમાં ઉંદરો પર પ્રયોગો થાય છે, અને માણસ પર જે પ્રયોગો નથી થઈ શકતા એ બધા પ્રયોગો ઉંદરો પર, ચિંપાંઝીઓ પર, માછલીઓ પર, કબૂતરો પર, દેડકાઓ પર પ્રયોગો થયા છે. તો ઉંદરોને ભૂલ ભૂલામણીમાં મૂકવામાં આવે છે, જેને મેઝ કહેવામાં આવે છે. એ મેઝની અંદર કેટલાક બ્લાઇન્ડ એલેઝ હોય છે, અંધાર ગલી. બોમ્બેમાં પણ કેટલી અંધાર ગલીઓ છે. જે ડેડ એન્ડવાળી ગલીઓ છે એ ડેડ એન્ડવાળી ગલીને બ્લાઇન્ડ એલે કહેવામાં આવે છે, સાયકોલોજીની ટેકનિકલ ભાષામાં. એમાં ઉંદર જાય અને ખોટો માર્ગ પસંદ કરે ત્યાં ડેડ એન્ડ આવે, એને કરેલી ભૂલ કહેવાય, અને ભૂલ ભૂલામણી પણ કહેવામાં આવે છે. અને જીવનની ભૂલ ભૂલામણી એ મેઝ છે, મેઝ. હવે અસ્તિત્વવાદી સાર્ત્ર કહે છે કે લાઈફ ઇઝ નથિંગ બટ ચોઇસ. જીવન માત્ર પસંદગી, 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 પસંદગી. તમે શિવાજી પાર્ક સુધી કાર નિર્વિઘ્ને ડ્રાઈવ કરીને જઈ શકો છો, કારણ કે એવરી મિનિટ, એવરી મુમેન્ટ, એવરી ફ્રેક્શન ઓફ એ સેકન્ડ યુ હેવ ટેકન વાઇઝ ડિસિશન્સ, અધરવાઇઝ યુ આર ગોન. એક્ચુઅલી વિધિન એ સેકન્ડ યુ આર ગોન. એનો અર્થ એમ થયો કે પ્રતિપળ આપણે પસંદગી કરનારું યંત્ર છીએ. પ્રતિપળ પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે, અને એ પસંદગીમાં ક્યાંક ભૂલ કરીએ ત્યારે દુઃખી થઈએ છીએ, અને પસંદગી બરાબર હોય ત્યારે આપણે સુખી થઈએ છીએ. એમાં પણ મેઝ લર્નિંગ છે, ભૂલ ભૂલામણી છે, ભૂલ ભૂલૈયા છે. જેને માટે માયા શબ્દ વપરાયો, જે કંઈ શબ્દ વાપરવો હોય, લીલા શબ્દ વપરાયો. આ ઉંદર લીલા છે, રેટ રેસ તો છે જ. વી આર ઓલ ધી મેમ્બર્સ ઓફ ધી રેટ રેસ, યુ નો, ગ્રાન્ડ પ્રિક્સ. એક એવા કન્વેયર બેલ્ટ પર આપણે ઊભા છીએ કે જે કન્વેયર બેલ્ટ કતલખાનામાં જ આપણને લઈ જાય છે, કારના કતલખાનામાં. અને કન્વેયર બેલ્ટ પર આપણે જે ડાન્સ કરીએ છીએ તે ડાન્સ કરતી વખતે ખ્યાલ જ નથી રહેતો કે વી આર મૂવિંગ ટુવર્ડ ધી ગ્રાન્ડ ફિનિશ, ગ્રાન્ડ ફિનેલ,
મૃત્યુ નામના ગ્રાન્ડ ફિનાલે પર આપણે ચાલી રહ્યા છે એનો આપણે ખ્યાલ નથી. વી આર એ મેમ્બર્સ ઓન ધી કન્વેયર બેલ્ટ અને જન્મતાની સાથમાં મીટર પડી જાય છે ટેક્સીનો અને ચાલુ થઈ જાય છે. કોઈ 35ની ઉંમરે ઠપ થઈ જાય છે, કોઈ 70ની ઉંમરે, કોઈ 75ની ઉંમરે, કંઈક બને છે. આ બાબત પ્રત્યે આપણે અભાન બનીએ એટલા માટે સંસારમાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એ વ્યવસ્થાઓના શિકાર આપણે બનીએ છીએ. પરિણામે આપણે સ્મૃતિ ખોઈ બેસીએ છીએ આપણા બિઈંગની, આપણા આપણી અવેરનેસની, આપણા અસ્તિત્વની. તો વાય મેઝની અંદર બે જ રસ્તાઓ ફંટાય છે. સિમ્પલમાં સિમ્પલ મેઝ એટલે વાય મેઝ. આ વાય મેઝમાં એક રસ્તો જો પસંદ કરે ઉંદર તો સુખ પામે, વિજાતીય મૈત્રી પામે, ખોરાક પામે, પાણી પામે, આ એક બાબત. અને બીજું જે ફાંટો હોય છે એ ફાંટામાં દુઃખ પામે, શોક પામે, ભૂખ પામે, તરસ પામે, આ બીજો ફાંટો. અને એના પરથી મનોવિજ્ઞાનીઓ શીખવા માંગે છે કે ઉંદર એક ભૂલ કરે, 15 ભૂલ કરે, 16 ભૂલ કરે, પછી કંઈ શીખે છે ખરો? એનો કોઈ શોધી કાઢ્યું છે કે ઉંદર શીખે છે પણ માણસ શીખતો નથી. ઉંદરની કેપેસિટી અંગે કોઈ શંકા નથી. ધે ડુ લર્ન, યુ નો, એનો કવ આવે છે, લર્નિંગ કવ આવે છે. માણસનો લર્નિંગ કવ 15 વખત મૂર્ખામી કરે તો 16મી વખત એ મૂર્ખામી પ્રેમપૂર્વક કરનારો એ ઉંદર કરતાં પણ ગયો બીતો. ઉંદર છે બી ગયા બીતા. તો આ માણસ જે વાય મેઝ, એવરી મુમેન્ટ આપણી સમક્ષ વાય મેઝ ઊભું થાય છે. આ વાય મેઝ શું છે આખરે? તો સ્થિતપ્રજ્ઞાના લક્ષણોમાં ગાંધીજીએ એક પરમ સુંદર વાત શોધી કાઢી. મને ગાંધીજીની વાણિયા બુદ્ધિ અંગે બહુ જ માન છે. એટલા માટે માન છે કે એક વાણિયો એવો થયો કે જે વૈષ્ણવ બન્યો અને વૈષ્ણવ જન બન્યો. એણે ગીતાના ભાષ્યનું નામ આપ્યું અનાશક્તિ યોગ. મને પહેલા નાનો હતો ત્યારે વાંચતો ત્યારે પણ હતો કે ગાંધીજીને કંઈ નામ આપતા નથી આવડતા. મને કહ્યું તો સારું નામ હોતી ગણત. પણ પછી લાગ્યું વાંચતા વાંચતા કે આ વણિકે ચોટલીમાંથી ગીતાનો સાર ખેંચ્યો છે. ચોટલીમાંથી પકડી છે ગીતાનો, આ માણસને જાલ્યો છે. એણે એમ શોધી કાઢ્યું કે બધી જ બાબતોની શરૂઆત આસક્તિથી થાય છે. એનો અર્થ એમ થયો કે એવરી મિનિટ વી આર કન્ફ્રન્ટેડ ઇન એ વાય મેઝ સિચ્યુએશન. એમાં એક બાજુ આસક્તિ ને બીજી બાજુ અનાસક્તિ, વાયના બે પાંખિયા. અને પછી કહેવામાં આવ્યું, આસક્ત નહીં જે ક્યાંય મળે કાંઈ શુભાશુભ. આ સ્થિતપ્રજ્ઞાની અવસ્થાના લક્ષણો. સ્થિતપ્રજ્ઞાની અવસ્થાના લક્ષણોમાં મનની કામના સર્વે છોડીને આત્મામાં જજે. મનની બધી કામનાઓ આત્મામાં પીગળી જાય એવું કંઈ કરે. અને પછી નિરાહારી શરીરને અટળે છે વિષયો છતાં, નિશા જે સર્વભૂતોની જેમાં જાગ્રત સંયમી, કાચબો જેમાં સંગેલ, બધું બધું આપણે ભૂલી જઈએ હમણાં થોડી વાર. પણ ક્યાંક એવું તત્વ આવ્યા કરે છે કે જે તત્વને સંબંધ છે અનાશક્તિ સાથે. અનભિ સ્નેહ, બેન બોલ્યા તેમાં આવ્યું, અનભિ સ્નેહ, અનાશક્તિ, અસંગ. સંગ એ વાય મેઝની એક દશા છે, વાય મેઝનું બીજું પાંખ્યું છે અસંગ. અને ચોટલીમાંથી જે પકડ્યું તે શું? કે જો અસંગ પ્રાપ્તિ ન થાય, જો અનાશક્ત ન બનીએ તો શું બને? કે સ્થિતપ્રજ્ઞાના લક્ષણોમાં ઓલમોસ્ટ લોજિકની માફક, અને વેદના ઋષિએ તર્કને ઋષિ કહ્યો છે. તર્કનો અનાદર હિન્દુસ્તાનમાં ક્યારેય થયો નથી. તર્કને ઋષિ કહેવામાં આવ્યો છે. તો તર્કસંગત બાબતો ગીતામાં બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞાના લક્ષણોમાં રજૂ થઈ કે જો તમે અનાશક્ત ન બનો અને આસક્ત બનો, સંગ સેવો અને સંગમાં પડો અને લપટાઈ જાઓ તો શું બને? તો એના 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 એની પંક્તિઓનું લોજિક જુઓ અને એનું લાઘવ જુઓ જરા. સંગાત સંજાયતે કામઃ, સંગમાંથી કામ પેદા થાય. સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધો ભી જાયતે, કામમાંથી ક્રોધ જન્મે. ક્રોધાત ભવતી સંમોહઃ, ક્રોધમાંથી સંમોહ અથવા મોહ જન્મે. સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ, સંમોહમાંથી મોહદશામાંથી સ્મૃતિ વિભ્રમ થાય. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશઃ, સ્મૃતિ ભ્રમ થાય એટલે બુદ્ધિ નાઠી નાઠી સાંઠ પહેલા પણ નાશે છે. આ બ્રહ્મથી નીકળી જવા જો છે. ઘણા ખરા માણસોની બુદ્ધિ સાંઠ પહેલા નાશક્તિ હોય છે, પણ સાંઠે તો કન્ફર્મ થતું હોય છે કે નાઠી, બરાબર નાઠી, નાવ ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. પણ સાંઠ પહેલા સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશઃ, સ્મૃતિ ભ્રમથી બુદ્ધિ નાશ પામે છે, ધી નાશ પામે છે. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, બુદ્ધિ ગઈ માટે બધી રીતે ખલાસ થઈ ગયો માણસ, પ્રણશ્યતિ નાશ પામ્યો. ફરીથી રિપીટ કરું, સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતી સંમોહઃ, સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશઃ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. અંથી વધારે તર્કસંગત કોઈ પંક્તિઓ મને જડતી નથી.
એક દાદર બતાવી દીધો, ઉતરતા 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 ખીણમાં ઢકલી દીધા. અને સ્થિત પ્રજ્ઞાના લક્ષણની એક બીજી રોકડી બાબત મને બહુ ગમે છે. શરૂઆત અર્જુનના પ્રશ્નથી થાય છે કે સમાધિમાં સ્થિત પ્રજ્ઞ જાણવો કેમ કેશવ. હે કૃષ્ણ, જે સમાધિમાં સ્થિત પ્રજ્ઞા અવસ્થા પામ્યા છે એવા માણસને કેવી રીતે ઓળખવો? બોલે બેસે ફરે કેમ જેની પ્રજ્ઞા થઈ સ્થિર, કિમા સ્થિત વ્રજેત કિમ. એ માણસ બોલે કેમ, ફરે કેમ, બેસે કેમ, એટલે કેવો રોકડો સવાલ, સાદામાં સાદો સવાલ કે સ્થિત પ્રજ્ઞ હોય તે બોલે કેમ, બેસે કેમ, ફરે કેમ. અરે આ તો કંઈ પૂછવાનો સવાલ છે? આટલા બધા સ્થૂળ લક્ષણો, આટલી સ્થૂળતાથી શરૂઆત, અને પહોંચાડ્યા ક્યાં 18 શ્લોકોની અંદર? નાના નાના સ્ટેશન ચૂકી જઈને કે ચૂક્યા વગર એક જાણે રાજધાની ફૂરપાર દોડાવી દીધી. 18મા શ્લોકમાં બ્રહ્મ નિર્વાણની વાત, એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમોહયતિ. આટલી રોકડી વાતથી શરૂ કરીને બ્રહ્મ નિર્વાણ સુધીની યાત્રા, બ્રાહ્મી સ્થિતિ સુધીની યાત્રા, સૂક્ષ્મતમ પ્રદેશની યાત્રા, તરોમલક મારે જોવો છે એની યાત્રા, આ વાત કૃષ્ણ જ કરી શકે 18 શ્લોકોની અંદર. એક સ્ટેશન પર સ્ટેશન વટાવતા વટાવતા અક્રોધનું, અનાશક્તિનું અને છેલ્લું પ્રસન્નતાનું સ્ટેશન વટાવીને માણસ આગળ મોક્ષ તરફ ગતિ કરે અને એશા બ્રાહ્મી આવી બ્રહ્મની બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરે. આવી રોકડી અનાશક્તિની વાત બધી જ વાયમેદને બીજી બાજુનું જે પાંખ્યું છે તે સંગાત સંજાયતે કામ, સંગમાંથી કામ ઉપજે, કામથી ક્રોધ નિપજે, ક્રોધાધોથી સમોહ મોહ નિપજે, મોહથી સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ વિભ્રમમાંથી નાશ બુદ્ધિનાશ, બુદ્ધિનાશમાંથી પ્રણય સમગ્ર નાશ પ્રણશ્યતિ. એનો અર્થ એમ થયો કે પ્રતિપળ વય મેઝમાં આપણે એક એવું પાંખિયું પસંદ કરીએ છીએ કે જેને કારણે આપણે દુઃખી થઈએ છીએ. આટલી રોકડી વાત, ચિત્તપ્રજ્ઞ અવસ્થાની આટલી સ્વસ્થતાવાળી વાત કૃષ્ણ સિવાય આટલી સરળતાથી કરુણાપૂર્વક ક્યાંક બીજા ઋષિએ કરી નથી જણાતી એવો મને વહેમ છે. આગળ વાત ચલાવીએ તો એક મજાની પંક્તિ, કદાચ 16મો શ્લોક છે બીજા અધ્યાયનો, જેમાં આવે છે નાસતો વિદ્યતે ભાવ, નભાવો વિદ્યતે સતઃ. મને એમ લાગે છે કે આપણા અસ્તિત્વનું મોટામાં મોટું સૂત્ર આ એક અડધી પંક્તિમાં રજૂ થઈ ગયું છે. નાસતો વિદ્યતે ભાવ, અસતનો ભાવ નથી અને સતનો અભાવ નથી. અસત જે છે વન વિચ ઇઝ નોન એક્ઝિસ્ટન્ટ, એનું એક્ઝિસ્ટન્સ હોઈ શકે નહીં, અને જે એક્ઝિસ્ટ કરે છે એનું અનસ્તિત્વ હોઈ શકે નહીં. નાસ્તિકમાં નાસ્તિક માણસને પણ પૂછી શકીએ આપણે કે તને પરમાત્મામાં શંકા હોય તમને વાંધો નથી, તને ઈશ્વરના અસ્તિત્વમાં શંકા હોય તો વાંધો, તું બ્રહ્મ વિદ્યાવાળી વાત પણ છોડી દે, પણ વિલ યુ એવર ડિનાય ધી એક્ઝિસ્ટન્સ ઓફ એક્ઝિસ્ટન્સ? અસ્તિત્વના અસ્તિત્વ વિશે તને કોઈ શંકા છે? આ સૂર્ય છે, આ પૃથ્વી છે, આ વરસાદ છે, આ ધરતી છે, આ શ્વાસ છે, આ દુઃખ છે, આ સુખ છે, આ મૃત્યુ છે, આ જીવન છે, આ તડકો છે, આ છાંયડો છે? હેવ યુ એવર આસ્ક્ડ ધીસ ક્વેશ્ચન? એનો અર્થ એમ થયો કે ક્યાંક આપણા અસ્તિત્વની ભીતર સ્વસ્થતાનો એક ટાપુ ઊભો કરી શકાય એમ છે, અને આ ટાપુ ઊભો કરવાનો પુરુષાર્થ એ ગીતાનો સાંખ્યયોગનો પુરુષાર્થ છે. આવો પુરુષ કેવો હોય એના લક્ષણો આટલી કરુણાપૂર્વક, આટલી વિશદતાપૂર્વક, આટલી સરળતાપૂર્વક આપણી આગળ રજૂ કરવામાં આવ્યા. અને એવો જે માણસ હોય એ માણસ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરે. અને એક બહુ મજાનું કાવ્ય રજૂ થયું, સદા ભરાતા અચલ પ્રતિષ્ઠ જેમાં પ્રવેશે બધા પાણી, બધા જ નીર પ્રવેશે એવા સમુદ્રની વાત કરવામાં આવી. સમુદ્ર માટે મજાનામાં મજાનો શબ્દ ક્યાંક વપરાયો હોય? અચલ પ્રતિષ્ઠ, અચળ છે, પ્રતિષ્ઠિત છે. હવે સમુદ્ર 24 કલાક તરંગિત અવસ્થામાં રહેતો સમુદ્ર છે, એ સમુદ્રને તમે અચલ કેવી રીતે કહી શકો? સમુદ્રની તરંગ રાશિ, સમુદ્રની તરંગ લીલા, સમુદ્રની ઉપર સપાટી પર ઉછળતા સાઇન કર્વ્સ, આને અંગે ફ્રિડજોફ કાપરાએ લખ્યું છે કે આ સમુદ્રના જે મોજા છે એ મોજાની જે ફોર્મ્યુલા છે, એ મોજાની જે ટ્રિગોનોમેટ્રી છે, ઓર્ડિનરી ટ્રિગોનોમેટ્રી નથી. આ સમુદ્રના તરંગિત સમુદ્રની અવસ્થા, એ ક્યારેક વાવાઝોડું આવે છે ત્યારે એ તરંગિત અવસ્થા વધારે પડતી તરંગિત બને છે, અને સમુદ્ર પણ સ્વસ્થતા પ્રાપ્ત કરે છે. આ સ્વસ્થ સમુદ્રને જોવો એ સ્થિતપ્રજ્ઞનું દર્શન છે. દિવસમાં 4 વખત, 24 કલાકમાં 4 વખત સમુદ્ર એવી એક સ્થિતિ પ્રાપ્ત કરે છે જ્યારે નથી ભરતી, નથી ઓટ, ભરતી ઉતરી ગઈ છે, ઓટ પૂરો થવા આવ્યો છે, ભરતી શરૂ થઈ નથી. આવી અવસ્થા સમુદ્ર 4 વખત પ્રાપ્ત કરે છે. 4 વખત સમુદ્ર સ્થિરતા પ્રાપ્ત કરે છે, સ્થિતપ્રજ્ઞતા પ્રાપ્ત કરે છે. પણ મને બીજું કહેવું છે, એક બાજુ સમુદ્રને માટે અચલ પ્રતિષ્ઠ એવી
એવું શબ્દ વાપરવામાં આવ્યો. બીજી બાજુ આપણી પરંપરામાં પર્વતને અચલ કહેવામાં આવે છે. સૂર્ય ઉગે છે જે પર્વત પાછળથી, એને ઉદયાચલ કહેવામાં આવે છે. સૂર્ય જે પર્વતની પાછળ આથમી જાય છે એને અસ્તાચલ કહેવામાં આવે છે. આ ઉદયાચલ, અસ્તાચલ, પર્વત અચલ છે. એક બાજુ પર્વત અચલ છે, બીજી બાજુ સમુદ્ર પોતાની જગ્યા છોડતો નથી, સમુદ્ર અચલ છે. અને આ બે અચલ ધ્રુવને, બે અચલ બાબતોને, બે અચલ ઘટનાઓને, બે અચલતાઓને જોડવાનું કામ કરનારી કોઈ ઘટના હોય તો નદી નામની ઘટના છે. આ નદી ઘટના, સરિતા ઘટના, આ પ્રવાહ ઘટના, આ જીવન ઘટના, આ સંસારની સરતી તે સંસારની ઘટના, આ નિત્ય નૂતન એવી વહેતી હોવા છતાં નદી છે. નદીનું સૌંદર્ય સમજવા જેવું છે. નદી સતત વહી જાય છે છતાં છે. હિરક્લેટસે કહ્યું 2500 વર્ષ પહેલા, મહાવીરનો સમકાલીન, બુદ્ધનો સમકાલીન, કન્ફ્યુશિયસનો સમકાલીન, લાઓઝુનો સમકાલીન, પાયથાગોરસનો સમકાલીન, એ હિરક્લેટસે કહ્યું કે તમે એક નદીમાં બે વાર સ્નાન કરી શકતા નથી. આ સતત બદલાતી, સતત વહેતી નદી જેનું ટીપે ટીપું 24 કલાક ગતિમાં છે, એવી નદી વહી જતી હોવા છતાં છે. આપણે કહી શકીએ તાપી વર્ષોથી છે, પણ તાપી તાપીનું તાપીપણું છે હોવા છતાં સતત વહી જતી નદી. ઓવારો બાંધ્યો છે એટલું જ, બાકી નદીને ઓવારા સાથે કોઈ માયા નથી. આ બે અચલ બાબતોને જોડનારી એક જીવન ઘટના એને નદી કહેવામાં આવે છે. અને આ નદી સતત સમુદ્ર તરફ ગતિ કરનારી, અને એ નદી જ્યારે બ્રહ્મનિર્વાણ પામે છે, સમુદ્રને સમર્પિત થાય છે, ત્યારે એ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરે છે. એ જ રીતે ચિત્તપ્રજ્ઞ અવસ્થાને પ્રાપ્ત કરનારો માણસ પોતાની સ્વસ્થતાને સંકોરતો સંકોરતો અંતે એક એવી દશા પામે છે કે જે દશામાં એ પછી ચલાયમાન થતો નથી, પછી તરંગિત બનતો નથી, એક એવી સ્વસ્થતા પ્રાપ્ત કરે છે. એવો જંપી જાય છે, એટલો નિષ્પન્ન બને છે, એટલો અવ્યાકુળ બને છે, એટલો કુટસ્થ બને છે કે એની સમસ્યાઓ આપોઆપ ઉકલી જાય છે. કારણ કે એને સમસ્યાઓ કનડી શકતી નથી. શુભાશુભના દ્વંદ્વથી, સુખ દુઃખના દ્વંદ્વથી, તડકા છેડાના દ્વંદ્વથી, શુભ અશુભના એવા બધા દ્વંદ્વોથી મુક્ત થયેલો આવો સ્થિત પ્રજ્ઞ કેવો હોય તેની એક વાર્તા કહીને હું મારું વક્તવ્ય પૂરું કરવા માંગુ છું. મિત્રો, બધી જ એબસ્ટ્રેક્ટ વાતો કર્યા પછી સાર રૂપે એક ઝેન કથા તમને કહેવા માંગુ છું. ક્યોટોમાં હકુઇન નામનો એક ઝેન સાધુ રહેતો હતો. ક્યોટો એ ઝેન પંથની રાજધાની છે દુનિયાભરની. એ હકુઇન ક્યોટોના એક ફળિયામાં રહેતો હતો, અને હકુઇનના ઘરથી ચોથે ઘેરે દૂર એક અત્યંત રૂપાળી છોકરી રહેતી હતી. દિવસો પર દિવસો ગયા, અને એક એવી ઘટના બની કે છોકરી સગર્ભા બની ગઈ. અને છોકરી સગર્ભા બની, કુંવારી હતી, એટલે મા બાપને ચિંતા થઈ. મા બાપને ભારે ચિંતા થઈ. મા બાપે છોકરીને પૂછવાના પ્રશ્નો પૂછી લીધા, ધોલ ધપાટ કરી, પણ નામ ન આપ્યું. છેવટે બહુ પીડા આપી ત્યારે એને ના છૂટકી એક નામ આપ્યું અને કહ્યું કે મારા બાળક માટે હકુઇન જવાબદાર છે. અને મા બાપનો પિત્તો ગયો. છોકરી ને બાળક જન્મ્યું. છોકરી અને બાળકને લઈને મા બાપ હકુઇનને ઘરે પહોંચ્યા અને ન કહેવાના શબ્દો કહ્યા અને કહ્યું કે અમે તમને સાધુ ધારેલા, અમે કલ્પના નહોતી કે તમે સાધુ વેશે આવા કામ કરી શકશો. અમારા કુટુંબમાં તો તમે ઝેર ફેલાવી દીધું, આ છોકરીનું ભવિષ્ય ખલાસ થઈ ગયું, હવે સજા તરીકે પણ આ બાળક તમારે ઉછેરવું પડશે. અને હકુઇનના હાથમાં એ લોકોએ નવજાત શિશુ મૂકી દીધું. હકુઇને માત્ર બે શબ્દો કયા, એમ કે ઇઝ ધેટ સો, અને મા બાપ ગુસ્સો ઠાલવતા ઠાલવતા ચાલી ગયા. દિવસો વીત્યા, દિવસો વીત્યા. હકુઇન પેલા બાળકને માતાની જેમ રાખે છે, એની સંભાળ લે છે, એને દૂધ પાય છે, એનો જાડો સાફ કરે છે, એની બધી જ કાળજી રાખે છે. પડોશીઓ પણ એને થોડી મદદ કરે છે. આમ કરતાં કરતાં બાળક હકુઇનના ઉછેરથી મોટું થવા લાગ્યું. એક દિવસ એવું બન્યું કે પેલી રૂપાળી છોકરીને પસ્તાવો થયો. એને થયું કે હકુઇનને નકામો સંડોવી પાડ્યો આ ષડયંત્રમાં. એણે મા બાપ આગળ રજૂઆત કરી કે મારી એક બહુ ભયંકર ભૂલ થઈ છે, હકુઇન 100% નિર્દોષ છે.
મારા બાળક માટે જવાબદાર છે. ક્યોટોના મચ્છી બજારનો એક માછી યુવાન એ મારા બાળક માટે જવાબદાર છે, અને મેં હકુઈને નકામો સંડોવી પાડ્યો. માટે હકુઈ નિર્દોષ છે. મા બાપને ભારે પસ્તાવો થયો. મા બાપ બાળકને લઈને, પેલી છોકરીને લઈને હકુઈને ઘરે, બાળકને લઈને નહીં, હકુઈને ત્યાં પહોંચ્યા અને હકુઈને વિનંતી કરી કે માફ કરજો, અમે તમને ન કહેવાના શબ્દો કયા, આ બાળક તો માટે તમે જવાબદાર નથી, તમે સંપૂર્ણપણે નિર્દોષ છે. મારી છોકરી કહે છે અમે અત્યંત ગુનેગાર છીએ, અમને બાળક પાછું આપો. હકુઈને બાળક પાછું આપતી વખતે માત્ર બે શબ્દો કહ્યા, એમ કે ઇઝ ધેટ સો, અને બાળક સોંપી દીધું. આ બે એમ કે વચ્ચે, બે ઇઝ ધેટ સો વચ્ચે જે કહેવાતો તફાવત છે કે નથી, એ તફાવત નથી, એ એમ કે વચ્ચે જે તફાવત નથી એનું જે સૌંદર્ય છે એ સ્થિત પ્રજ્ઞતાનું સૌંદર્ય છે. અને આ વાર્તામાં આવેલા બે એમ કે વચ્ચે કોઈ ભેદ નથી એ વાત જેને સમજાઈ જાય આ સભાગૃહમાં તે કાલે મહેરબાની કરીને ન આવે, કારણ કે એવા તેજસ્વી પુરુષની હાજરી વેઠવાનું મારા જેવા માણસનું ગજુ નથી. તમે મારી વાતો ખૂબ શાંતિપૂર્વક સાંભળી અને મને સહી લીધો એ માટે તમારો આભાર માનું છું.